નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન કે જેમાં પાઠ નંબર 13 છે આપત્તિ વ્યવસ્થાપન, કે જેમાં આપણે અગાઉના વિડિયોમાં આપત્તિ એટલે શું, આપત્તિના મુખ્યત્વે બે પ્રકાર કે જે છે કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ કે જેના વિશે આપણે સમજી ગયેલા હતા, તે ઉપરાંત આપણે એ પણ સમજેલું હતું કે આ પાઠની અંદર આપણે કુદરતી આપત્તિઓ વિશેની વિસ્તૃત ચર્ચા કરવાના છીએ કે જેમાં ભૂકંપ, વાવાઝોડું, સુનામી વિશે તેમજ પૂર વિશેની માહિતી આપણે સમજી ગયા. અગાઉના વિડીયોમાં આપણે પૂર વિશેની માહિતી સમજેલા હતા કે જેમાં આજે આપણે આ વિડીયોમાં સમજીશું કે પહેલા નંબરનો મુદ્દો પૂર સમયે ધ્યાનમાં રાખવાની બાબતો. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે સમજેલું હતું કે પૂર એ એક કુદરતી આપત્તિ છે કે જે એવી આપત્તિ છે કે જ્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ પડે છે અને જેને કારણે આપણને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા સમયે આપણે શું સાવચેતી રાખવી જોઈએ તે આજે આપણે સમજીશું, જેના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. પૂર પહેલાનું સાવચેતી, પૂર દરમિયાનની સાવચેતી અને પૂર બાદની સાવચેતી, જેમાં આપણે સમજીશું પૂર પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો પૂર પહેલા સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિઓએ જે સ્થાનિક જે વિસ્તાર એવો છે કે જ્યાં પૂર આવવાની સંભાવના છે તેવા વિસ્તારોથી વાકેફ રહેવું જોઈએ. ઊંચા વિસ્તારોની માહિતી રાખો અને પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરો. વિદ્યાર્થી મિત્રો, જો તમે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હો તો તમારે આ સમય દરમિયાન ઊંચાણવાળા વિસ્તારથી માહિતી ઊંચાણવાળા વિસ્તારની માહિતીથી જાણકાર રહેવું જોઈએ અને ઊંચાણવાળા વિસ્તારમાં તમારે સ્થળાંતર કરવું જોઈએ. નીચાણવાળો વિસ્તાર છોડી દેવો જોઈએ કે જેથી ઓછામાં ઓછું નુકસાન થાય. પૂરની તંત્ર દ્વારા અપાતી ચેતવણી મુજબ જ વર્તો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૂર આવવાની છે તેવી સંભાવના હોય છે ત્યારે તંત્ર મુજબ તમને જે કંઈ પણ સૂચના આપવામાં આવે તે મુજબ જ તમારે વર્તવું જોઈએ. હવે આપણે સમજીશું પૂર દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો. તો ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરી દો. ઘરની અંદર ગેસથી ચાલતા અને વીજળી એટલે કે વિદ્યુતથી ચાલતા જે કંઈ પણ સાધનો કે જોડાણો હોય તેને બંધ કરી દેવા જોઈએ. તમારું વાહન જો પૂરમાં ફસાઈ જાય ત્યારે તે વાહનની બહાર નીકળી જવું જોઈએ અને 7-8 વ્યક્તિનો જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પ્રવાહ બહાર નીકળવા પ્રયત્ન કરો. જ્યારે વિદ્યાર્થી મિત્રો એવું બને કે પૂર આવે તે દરમિયાન તમે કોઈ વાહનની અંદર મુસાફરી કરતા હો અથવા તો તમે ડ્રાઈવર તરીકે એ વાહનને ડ્રાઈવ કરતા હો તો એ સમયે તમારે વાહનને છોડી દેવું જોઈએ અને વાહનમાંથી બહાર નીકળી જવું જોઈએ. પ્રાણીઓને ખુલ્લેથી છોડી મૂકો, તે છૂટા હશે તો જ પોતાનો બચાવ કરી શકશે. વિદ્યાર્થી મિત્રો, આજકાલ ઘણા બધા વ્યક્તિઓ ઘણા બધા લોકો પોતાના પ્રાણીઓને પાળે છે, એટલે કે પોતાના ઘરની અંદર પ્રાણીઓને રાખે છે, પાલતુ પ્રાણીઓને પાળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૂર આવે તેવા સમયે આવા જે પ્રાણીઓ હોય છે ત્યારે પાલતુ પ્રાણીઓને આપણે જે બાંધેલા હોય ત્યાંથી ખુલ્લેથી છોડી મૂકવા જોઈએ કે જેથી પ્રાણીઓ પણ પોતાનો સ્વ બચાવ એટલે કે પોતાનો બચાવ કરી શકે. હવે આપણે સમજીશું પૂર બાદની સાવચેતી. તો વિદ્યાર્થી મિત્રો, પૂરના પાણીથી બનાવેલા ખોરાકને ન ખાશો. જ્યારે વિદ્યાર્થી મિત્રો પૂર આવેલ હોય અને તે પાણીનો સંગ્રહ કરેલો હોય તો વિદ્યાર્થી મિત્રો એ પાણીનો સંગ્રહ જે તમે કરેલો છે તે પાણી ખોરાક બનાવવામાં વાપરશો નહીં અને તે ખોરાકને ખાશો નહીં. પાણીને જંતુરહિત બનાવી ત્યારબાદ જ ઉપયોગમાં લો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૂર આવે છે ત્યારે પાણી એક ધાર ઘણું બધું આવી જાય છે તો આવા સમયે જે પાણી આવે છે એ જંતુવાળું હોય છે. તો જ્યારે તમે આ પાણીનો ઉપયોગ કરવો હોય ત્યારે સૌપ્રથમ તે પાણીને જંતુરહિત બનાવો, ઉકાળી લો પાણીને અને ત્યારબાદ જ તે પાણીનો ઉપયોગ કરવો. રસ્તા ખુલ્લા થયાની જાણકારી મેળવ્યા વગર જ બહાર જશો નહીં. વિદ્યાર્થી મિત્રો, તમામ પૂર સમયે
બંધ થઈ જાય છે, તો જ્યારે તમને એવી સૂચના મળે કે તમામ રસ્તાઓ ખુલી ગયા છે, ત્યારબાદ જ તમારે ઘરની બહાર જવું જોઈએ. સાત, વીજીના ઉપદ્રવ સામે સજાગ રહો. જો વિદ્યાર્થી મિત્રો, આવી આપત્તિઓ જ્યારે આપણી સમક્ષ આવે છે ત્યારે ઘણા બધા જીવજંતુઓ પણ આવી સમસ્યામાં વધારો કરે છે. એટલે કે પૂરના સમયે જ્યારે પાણી વધારે પ્રમાણમાં આવે છે ત્યારે પાણીની અંદર રહેલા ઘણા બધા જીવજંતુઓ પણ આપણી પાસે આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જીવજંતુથી તમારે સજાગ રહેવું જોઈએ. ત્યારબાદ હવે સમજીશું આપણે બીજા નંબરનો મુદ્દો, એટલે કે દુષ્કાળ વિશેની સમજૂતી. તો આપણે સમજીશું દુષ્કાળ એટલે શું અને દુષ્કાળ એ કેવી આપત્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો, દુષ્કાળ એ એક કુદરતી આપત્તિ છે જેના વિશે આપણે ચર્ચા કરીએ. દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો પહોંચાડે તેવી આપત્તિ છે. દુષ્કાળ છે એ ખૂબ જ વિનાશકાર, એટલે કે જ્યારે દુષ્કાળ આવે છે ત્યારે ઘણો બધો વિનાશ થાય છે. તે ઉપરાંત તેની જે અસર છે એ થોડા સમય માટે કે ટૂંકા સમય માટેની નથી, પરંતુ કેવા સમય માટેની છે, તો કે લાંબા સમય માટેની છે. લાંબા સમયગાળા સુધી તેની માઠી અસરો થાય છે. આ આપત્તિ સમગ્ર જીવન સૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, મનુષ્યની મુખ્યત્વે ત્રણ પ્રાથમિક જરૂરિયાતો હોય છે, કે જેમાં ખોરાક, પાણી અને કપડાં એ મહત્વના છે. તો આ જે દુષ્કાળની જે આપત્તિ છે એ ખોરાક અને પાણી સાથે સંકળાયેલી આપત્તિ છે. મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવા એવી લાક્ષણિકતા છે. જ્યારે જે વર્ષે વરસાદ ઓછો કે સાવ વર્ષે જ નહીં ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજ્યા કે જ્યારે વરસાદ સાવ ઓછા પ્રમાણમાં પડે અથવા તો સાવ પડે જ નહીં, એટલે કે નહીવત પ્રમાણમાં પડે, ત્યારે આવી સમસ્યા એટલે કે આવી આપત્તિ એટલે કે દુષ્કાળ નામની આપત્તિ આપણા સુધી પહોંચે છે. અછતની સ્થિતિમાં ખેતી અને જીવન જીવ સૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે. જ્યારે આપત્તિ આપણી સુધી પહોંચે છે ત્યારે ખોરાક અને પાણીનો ખૂબ જ અછત અનુભવાય છે અને મનુષ્ય માટે અનાજની સમસ્યા તથા પાલતુ પ્રાણીઓ માટે ઘાસચારાની સમસ્યા સર્જાય છે. જ્યારે દુષ્કાળની સમસ્યા આપણા સુધી પહોંચે છે ત્યારે માણસ માટે પાણી અને અનાજની તેમજ પાલતુ પ્રાણીઓ અથવા તો પ્રાણીઓ માટે ઘાસચારાની અછત અનુભવાય છે. અગાઉ દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થતી હતી, પરંતુ આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનથી જાનહાનિ અટકાવી શકાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં એટલે કે આગળના સમયમાં, પહેલાના સમયમાં જ્યારે ટેકનોલોજીનો યુગ હતો નહીં, સાધનો ખૂબ જ મર્યાદિત હતા, ત્યારે આવી આપત્તિઓ જ્યારે આપણી સમક્ષ આવતી હતી ત્યારે ઘણું બધું જાનમાલનું નુકસાન થતું હતું. પરંતુ આજનો યુગ એ તો ટેકનોલોજીથી ભરપૂર યુગ છે. આથી આજના આવા ટેકનોલોજીના યુગની અંદર ઘણા બધા સાધનો વિકસિત થયેલા છે, જેને કારણે આપણે આ જાનહાનિને સાવ બંધ તો નથી કરી શકતા, પરંતુ આ જાનહાનિને આપણે થોડા પ્રમાણમાં અટકાવી શકીએ છીએ અથવા તો ઓછી કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે સમજીશું ત્રીજા નંબરનો મુદ્દો, દુષ્કાળ સમયે ધ્યાનમાં રાખવાની બાબતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉ જે જોયું કે દુષ્કાળ એટલે શું, દુષ્કાળ એ કેવી આપત્તિઓ છે, કેવી રીતે દુષ્કાળ સર્જાય છે, તો હવે આપણે એ સમજીશું કે આવું દુષ્કાળ નામની આપત્તિ જ્યારે આપણી સમક્ષ આવે ત્યારે આપણે કેવા પગલાં ભરવા જોઈએ, કેવી સાવચેતી રાખવી જોઈએ, કેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો દુષ્કાળની આપત્તિને પણ ધ્યાનમાં રાખવાની બાબતોમાં મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજિત છે. દુષ્કાળ પહેલાની સાવચેતી, દુષ્કાળ થયા દુષ્કાળ દરમિયાનની સાવચેતી અને દુષ્કાળ બાદની સાવચેતી, જેમાં આપણે સમજીશું દુષ્કાળ પહેલાની સાવચેતી. પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું જોઈએ, ટપક સિંચાઈનો પ્રચાર કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું દુષ્કાળના દુષ્કાળની આપત્તિની સમજૂતી વખતે સમજેલું કે દુષ્કાળની આપત્તિ જ્યારે આપણા સમક્ષ આવે છે ત્યારે મનુષ્યને પાણી અને અનાજનો ખૂબ જ અછત અનુભવાય છે. તો જ્યારે આવી આપત્તિ આપણી સમક્ષ આવે ત્યારે પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, એટલે કે આપણી પાસે ઓછા પ્રમાણમાં પાણી હોય છે, એટલે જેટલું પાણી હોય એ પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ખેતી માટે ટપક સિંચાઈ પદ્ધતિનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ, કે જેથી ઓછામાં ઓછા પાણીમાં વધારેમાં વધારે પરિણામ મેળવી શકાય. અનાજમાં માપબંધી દાખલ કરવી, અનાજમાં પણ માપ
બાંધકામ બંધ રાખવા જોઈએ, જે જરૂરી હોય તેવા જ બાંધકામો ચાલુ રાખવા જોઈએ. તે સિવાયના તમામ બાંધકામો થોડાક સમય માટે મોકૂફ કરી દેવા જોઈએ અથવા તો બંધ કરી દેવા જોઈએ. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, દુષ્કાળના સમયે આપણે સમજી ગયા કે અનાજ, પાણી અને ઘાસચારાને તીવ્ર અછત અનુભવાય છે. તો આવા સંજોગોની અંદર અનાજ અને ઘાસચારાને જો કોઈ વ્યક્તિ સંગ્રહખોરી કરતું હોય તો તેની વિરોધ આપણે પગલાં ભરવા જોઈએ. હવે આપણે સમજીશું દુષ્કાળ બાદની સાવચેતી. તો ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને અગ્રતા આપવી જોઈએ. ભવિષ્યના આયોજનની અંદર તમારી પાસે જે પાણી રહેલું છે એ પાણીનો તમે કઈ રીતે ભવિષ્યની અંદર ઉપયોગ કરશો તે મુજબના તેને ક્રમ આપી દેવા જોઈએ. અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું જોઈએ. અનાજ આપણે વધુમાં વધુ સંગ્રહ કરી શકીએ અને વધુમાં વધુ તેનો સારામાં સારો ઉપયોગ કરી શકીએ. બગાડ ઓછામાં ઓછો થાય તેવું આપણે આયોજન કરવું જોઈએ. નદીઓને એકબીજા સાથે જોડી અને સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું જોઈએ. પાણીની જે અછત અનુભવાય છે એ અછતને આપણે દૂર કરી શકીએ છીએ. જે નદીઓ છે એને એકબીજા સાથે જોડી દેવી જોઈએ અને જે સમુદ્રમાં પાણી વહી જાય છે એને અટકાવવું જોઈએ, કે જેથી પાણીનો પણ આપણે સંગ્રહ કરી શકીએ, સ્ટોર કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો મુદ્દો એટલે કે ચોથા નંબરનો મુદ્દો, આ બધી જે આપત્તિઓ છે એની માનવ જીવન ઉપર અને અન્ય પ્રાણી જીવનો ઉપર શું શું અસર થાય છે, એટલે કે આપત્તિની અસરો તે આપણે સમજીશું. જેમાં ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે. આ બધી આપત્તિઓ વિશે આપણે સમજી ગયા. તે ઉપરાંત આપણે એ પણ સમજ્યું કે આવી આપત્તિઓ વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો આવી આપત્તિઓ જ્યારે આવે છે ત્યારે ભારે પ્રમાણમાં એટલે કે મોટામાં મોટા પ્રમાણમાં વિશાળ જથ્થામાં જાનમાલનું નુકસાન થાય છે. આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાન, જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા ઘણા બધા વર્ષો નીકળી જાય છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આવી આપત્તિ આવે છે ત્યારે આવી આપત્તિના વિસ્તારની અંદર ઘણા બધા મકાનો હોય છે, હોસ્પિટલ હોય છે, શાળા હોય છે, એ બધું પાયમાલ થઈ જાય છે, એટલે કે પડી જાય છે. તો આ બધું ફરીથી બનાવવા માટે ઘણો બધો સમય નીકળી જાય છે. જે પરિવારોએ પોતાના સ્વજનો આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશા ઘેરી વળે છે. જે પરિવારો એવા હોય છે કે જે પરિવારોએ પોતાના સ્વજનો એટલે કે પોતાના સગા સંબંધીઓને આવી આપત્તિઓની અંદર ગુમાવી દીધા હોય, એટલે કે આવી આપત્તિઓની અંદર તેના સગા સંબંધીઓ મૃત્યુ પામ્યા હોય તો આવા પરિવારજનો ખૂબ જ હતાશ થઈ જાય છે. જે પરિવારોએ કમાનાર વ્યક્તિને ગુમાવ્યા હોય તેમની સ્થિતિ ભારે કફોડી થઈ જાય છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો એવું બને કે પરિવારની અંદર કમાનાર વ્યક્તિ હોય તે જ આવી આપત્તિની અંદર અકાળે મૃત્યુ પામે તો આખું પરિવાર છે એની સ્થિતિ કેવી થઈ જાય છે, ખૂબ જ કફોડી થઈ જાય છે. આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેમના પુનર્વસનની ભારે સમસ્યા બની રહે છે. આવી આપત્તિની અંદર ઘણા બધા લોકો એવા હોય છે કે જેના શરીરના અમુક અંગો સાવ ખોટખાપણવાળા બની ગયા હોય અથવા તો શરીરના અમુક અંગો સાવ ભયા જ ગયા હોય, એટલે કે તેઓ વિકલાંગ બની ગયા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આવી આપત્તિમાં આવા લોકોને જીવવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. જેને જે લોકો આવી આપત્તિમાં વિકલાંગ બની જાય છે તેનું જીવન ત્યાર પછી બરબાદ જ થઈ જાય છે. આ પ્રકારની મુખ્ય અસરો પ્રાણીઓ અને માનવ જીવનો ઉપર જોવા મળે છે. આપત્તિની અસરો ઓછા વધતા અંશે દરેક વ્યક્તિ ઉપર પડે જ છે. તેની સૌથી માઠી અસરો દરેક લોકો ઉપર વધુ જોવા મળે છે અને અભાવગ્રસ્તો ઉપર વધુમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. માનવ જીવન પર તેની વિઘાતક અસરો ઓછી કરવા સાવચેતી, લોક જાગૃતિ અને તંત્રને સજ્જ કરવા જેવા પગલાં ભરવાથી વિનાશક તીવ્રતા ઓછી કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે આ આપત્તિઓ આવવાની છે તેને રોકી શકવાના નથી, કેમ કે આ આપત્તિઓ કુદરતી આપત્તિઓ છે. પરંતુ આ આપત્તિઓને લીધે આપણને ઓછામાં ઓછા પ્રમાણમાં નુકસાન થાય તેવી આપણે કોશિશ કરી શકીએ છીએ. આપત્તિ કે અકસ્માતોની કેટલીક ઘટનાઓ માનવ સર્જિત હોય છે, જો આપણે સાવચેતી રાખીએ તો આવી ઘટનાઓને નિવારી શકાય છે. આપણે અગાઉ જે આ પાઠની અંદર આ બધી માહિતી
આપણે આ પાઠની શરૂઆત પહેલા નામ સમજેલા હતા, માહિતી મેળવેલી હતી. તો આવી આપત્તિઓ વખતે જો આપણે ધ્યાન રાખીએ તો કુદરતી આપત્તિઓમાંથી આપણે ઓછામાં ઓછા પ્રમાણમાં નુકસાન થાય છે અને માનવ સર્જન